Hello friends, Kalarav School Halol presenting this video for Standard 12th Science and Commerce Gujarati Medium. Friends, today we are going to discuss about the lesson from the English Unit Number 3, Read Number 2, Stress Control Exercise. Friends, Stress Control Exercise no matlab shu thai. તો તણાવને નિયંત્રિત કરવાની કસરતો. આ લેસનની અંદર આપણે જે તણાવ જે હોય છે એને કેવી રીતના નિયંત્રિત કરી શકીએ છીએ એના વિશે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નામના લેસનમાં આપણે ચર્ચા કરવાની છે. લેસનની શરૂઆત કરીએ એ પહેલાં એના વિશે થોડું જાણી લઈએ કે જે તણાવ છે બરાબર એને નિયંત્રિત કરવા માટેના અમુક સરળ માર્ગ આ લેસનની અંદર આપવામાં આવ્યા છે. જેવી રીતના કે ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો થાય છે. કેમ ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો થાય છે? કારણ કે મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. આપણે ઊંડી રીતના જો શ્વાસ લઈએ તો મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને તણાવ શું થાય છે? દૂર થાય છે. ચેતાતંત્ર જે આપણું મગજનું હોય બરાબર એ શાંત રહે છે. તણાવ દૂર કરવા માટે માછલીને ધીમેથી તરતી જુઓ, કુદરત તરફ જાઓ, ચિંતાઓ કાગળમાં લખીને મનમાંથી કાઢી નાખો, આત્મવિશ્વાસ કેળવો અને હિંમતથી જીવનના પડકારો સામે આપણે લડવાનું છે. આ બધી વસ્તુઓ વિશેની ચર્ચા અને એને લગતી જે એક્સરસાઇઝ છે, જે કસરતો છે એના વિશેની ચર્ચા આપણને આ પાઠની અંદર આપવામાં આવ્યું છે. જોઈએ શું કહેવા માંગે છે. સ્ટાર્ટ કરીશું આપણે આજનું લેસન. તો શોર્ટ મેડિટેશનનો મતલબ શું થાય છે? ટૂંકું ધ્યાન. શોર્ટ મેડિટેશન 1, ટૂંકું ધ્યાન 1. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈસ. તન અને મનની સ્વસ્થતા સાથે બરાબર એકદમ તમારી જાતને એકદમ કમ્ફર્ટેબલ કરી દો અને તમારી આંખોને શું કરી દો? બંધ કરી દો. ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝ ક્લેમનેસ ટુ યુ, હાર્મની, ટ્રેન્ક્યુલિટી, સિરિયોનિટી, પીસ, રિલેક્સ. તમને કયા કયા શબ્દો વિશે અહીંયા વાત કરવામાં આવી છે? ક્લોઝ ચૂઝ અ વર્ડ બરાબર શબ્દ પસંદ કરવાના છે બરાબર છે. જે ક્લેમનેસ એટલે કે શાંતિ. ક્લેમનેસનો મતલબ શું થાય છે? શાંતિ. હાર્મનીનો મતલબ શું થાય છે? સંવાદિતા બરાબર છે. ટ્રેન્ક્યુલિટીનો મતલબ થાય છે ગંભીરતા. અને સર્વનિટીનો મતલબ થાય છે તણાવ મુક્તતા. અને પીસ એટલે આપણને ખબર છે શાંતિ બરાબર છે. અને રિલેક્સનો મતલબ પણ શું થાય છે? આરામ. તો આ બધા શબ્દો જે છે એ આપણે શું કરવાનું છે? આંખો બંધ કરી અને કોઈ પણ એક શબ્દને પસંદ કરવાનો છે. મેડિટેટ યોર ચૂઝન વર્ડ. તમે જે પસંદ કરેલો શબ્દ છે એના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. Visualize scene that ties in with the words or built up mental image that illustrate the word. અહીંયા શું કહે છે? તમારી જે પસંદગીનો તમે જે શબ્દ અંદર ચૂઝ કર્યો છે, તમારી પસંદગીનો જે શબ્દ છે એની સાથે સંકળાયેલા દૃશ્યને, એ દૃશ્ય તમારા મનમાં ઊભું થશે અને એ ઊભી થયેલી જે આકૃતિ છે એ તમારી સામે જુઓ. You can also spend one time imagining what it would be feel like you experience the harmony or tranquility inside yourself. તો તમે થોડો સમય વિચારો કે સંવાદિતા છે અથવા તો તમારા અંતરના ઊંડાણની શાંતિ છે એવું તમે અનુભવ કરી રહ્યા છે, એવું તમારે મનમાં વિચારવાનું છે બરાબર, કે આ બધી વસ્તુઓ જે છે એ તમારી સાથે થઈ રહી છે એવું તમારે તમારા મનમાં પહેલાં તો વિચારવાનું છે. ઓપન યોર આઈસ અગેન, ફરીથી તમારી આંખો ખોલી નાખો. આ એક્સરસાઇઝ તમારે કરવાની છે જેનાથી તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. હવે બીજી એક એક્સરસાઇઝ આપી છે, એનું નામ આપ્યું છે, હેડિંગ આપ્યું છે શોર્ટ મેડિટેશન નંબર 2. શોર્ટ મેડિટેશન નંબર 2 મતલબ કે બીજા નંબરની આ એક એક્સરસાઇઝ છે. જે એક્સરસાઇઝ શાના માટે છે? ટૂંકા ધ્યાન. શોર્ટ મેડિટેશનનો મતલબ શું થાય છે? તો શોર્ટ મેડિટેશનનો મતલબ થાય છે કે ટૂંકું ધ્યાન. તો ટૂંકા ધ્યાન માટેની આ એક એક્સરસાઇઝ છે જેને નંબર 2 તરીકે આપેલી છે. પહેલાં આપણે નંબર 1 જોયું બરાબર.
પીક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક અ સ્ટોન અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ દેટ અપીલ્સ ટુ યુ. કોઈ પણ એવી વસ્તુ જેવી કે કપડું હોય, બરાબર, ફેબ્રિક એટલે કે કપડું છે, પથ્થર છે, બરાબર, સ્ટોન એટલે પથ્થર છે, લાકડાનો ટુકડો, પીસ ઓફ વુડનો મતલબ શું થાય, લાકડાનો ટુકડો, અથવા કોઈ પણ એવી વસ્તુ પસંદ કરો જે તમને પસંદ હોય, બરાબર છે. એ પહેલાં તમારે સૌથી પહેલાં કરવાનું છે. પછી વિથ યોર આઈસ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધ મટીરિયલ. આંખો બંધ કરી અને તમે એ શેનું બનેલું છે એ જોવાનો પ્રયત્ન કરો, પણ તમારે આંખો શું કરવાની છે, બંધ રાખવાની છે. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, બરાબર, તમારા મગજને શું આપવાનું છે, ઓક્સિજનની હીટ આપવાની છે. હાફ ધ પ્રોબ્લેમ વિથ ધ બીઈંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ ધ સફિશિયન્ટ ઓક્સિજન, બરાબર છે. તણાવનું તમે તમારા તણાવના અનુભવ જે તમને થાય છે, બરાબર, તમને જે સ્ટ્રેસ જે થાય છે એનું યોગ્ય રીતે ધ્યાન ન કરી શકવાનું કારણ એ જ છે કે તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે તમે ઊંડા શ્વાસ નથી લેતા, બરાબર, ઊંડા શ્વાસ લઈ અને આપણે મગજને જરૂરી પૂરતો ઓક્સિજન આપતા નથી, બરાબર, જે સફિશિયન્ટ ઓક્સિજન જરૂર પૂરતો જરૂરિયાતનો જે ઓક્સિજન મળવો જોઈએ એ મગજને નથી મળતો, અને મગજને પૂરતો ઓક્સિજન ન મળવાના કારણે મગજ જે છે એ તણાવનો અનુભવ કરતું હોય છે. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓનલી બ્રેથ ઇન અ શેલો વે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ ધ લંગ્સ. અહીંયા શું કહે છે, જ્યારે આપણે તણાવ અનુભવીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, શ્વાસ રોકી લઈએ છીએ અથવા તો ખૂબ ધીમા શ્વાસ લઈએ છીએ. તો આવું કરવાના કારણે શું થાય છે, ફેફસાનો જે ઉપરનો ભાગ હોય છે એ ઉપરનો ભાગ જ આ ઓક્સિજનનો ફાયદો પહોંચે છે. ઇન ઓર્ડર ટુ ડીપન બ્રેથ ડીપલી ઇનફ વન મિનિટ ઇન ઓર્ડર ટુ ડીપન બ્રેથ યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેન. અહીંયા શું કહે છે કે શ્વાસોશ્વાસને તમે ઊંડા બનાવવામાં અને મગજને ઓક્સિજનનો પુરવઠો ફરીથી મેળવવા માટે, બરાબર, આ બે વસ્તુ કરવાની છે. શું કરવાની છે, તમારા શ્વાસોશ્વાસને ઊંડા લેવાના છે, એટલે ઊંડા શ્વાસ લેવાના છે અને મગજને પૂરતો ઓક્સિજન મેળવવાનો છે. એના માટે નીચે અમુક કસરતો આપેલી છે. ડૂ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ, 2 મિનિટ માટે આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. હવે શું એક્સરસાઇઝ છે એ સમજી લઈએ. આપણે પોઈન્ટ વાઇઝ આપેલું છે, આમાં જોઈએ. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મુમેન્ટ્સ ટુ ક્રિએટ એનર્જી, બરાબર, ઉર્જા મેળવવા માટે થોડી ક્ષણો માટે તમારા બંને હાથોને એકબીજા સાથે શું કરવાના છે, ઘસવાના છે. પ્લેસ યોર પ્લેમ ઓન ધ ટોપ ઓફ ધ ઓર્ડર ઓર ધ સોરી પ્લેસ યોર પ્લેમ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યુ નેવલ. હવે અહીંયા શું કહે છે, નેવલનો મતલબ શું થાય, ડૂંટી, બરાબર, તમારી જે ડૂંટી છે એની થોડી નીચે બંને હથેળી એકબીજા ઉપર તમારે મૂકવાની છે. પ્લેમનો મતલબ થાય છે હથેળી, બરાબર, ડૂંટીના ભાગની નીચે તમારે બંને હથેળીઓ મૂકવાની છે. બ્રીથ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી મેકિંગ યોર પ્લેમ રાઇઝ એવરી ઇન બ્રેથ. હવે તમારે સભાનપૂર્વક, કોન્શિયસલીનો મતલબ શું થાય છે, સભાનપૂર્વક પેટની અંદર શ્વાસ લેતી વખતે તમારી હથેળી જે છે એ દરેક વખતે શું થવી જોઈએ, ઊંચી થવી જોઈએ. એટલે એટલા ઊંડા શ્વાસ લો કે તમારી હથેળીને એ વસ્તુનું ફિલિંગ થાય. ઇમેજિન બ્રેથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન, અને મગજમાં ઓક્સિજન તમારું જઈ રહ્યું છે એવું તમારે શું કરવાનું છે, ઇમેજિન કરવાનું છે. ઇમેજિનનો મતલબ શું થાય, કલ્પના કરવાની છે, બરાબર, એવું તમારે વિચારવાનું છે કે મારા મગજમાં ઓક્સિજન ખરેખર જઈ રહ્યું છે. ધ ક્રાઉન પુલ, ક્રાઉન પુલ આ પણ એક એક્સરસાઇઝ છે. પહેલાં એના વિશે થોડી સમજૂતી આપી છે, પછી એના વિશે સ્ટેપ આપ્યા છે. ક્રાઉન પુલ શું છે એ પહેલાં જોઈ લઈએ. વેન વી બ્રેથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુમેન્ટ ઇન અ
carnial bones which is turned to the allows the carbospinal fluid to move freely through the spinal column and to the skull. હવે અહીંયા આ સેન્ટેન્સમાં આપણને લેખક શું કહેવા માંગે છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી જે સ્કલ છે, સ્કલ એટલે ખોપડી, ખોપડીના હાડકાની અંદર એકદમ સૂક્ષ્મ હિલચાલ થાય છે. તમે શ્વાસ લો ને એટલે તમારી ખોપડીની અંદર જે હાડકા હોય એમાં એકદમ સૂક્ષ્મ રીતે હિલચાલ થતી હોય છે, અને જેના કારણે મગજમાં જે પ્રવાહી ફરતું હોય છે એ મુક્ત રીતે ક્યાં ફરે છે, તમારી ખોપડીમાં ફરે છે. બરાબર, ખોપડીમાં હલનચલન થવાના કારણે જે પ્રવાહી છે એ ખોપડીમાં ફરે છે. વેન ટેન્સ્ડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇન અપ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સાયલેન્ટલી સ્ટક ટુગેધર સો ધેટ ધ ફેલ કેન નોટ કેલ્ક્યુલેટ પ્રોપરલી. બરાબર, અહીંયા શું કહે છે, જ્યારે તમે તણાવનો અનુભવ કરો છો કે તમે અસ્વસ્થ હોવ છો ત્યારે તમે ઊંડા શ્વાસ લેતા નથી. તો તમે ઊંડા શ્વાસ નથી લેતા, એના પરિણામે રૂપે શું થાય છે કે ખોપડીમાં રહેલા હાડકા જે છે એ હાડકા એકબીજાને ચોંટી જાય છે, અને જેના કારણે પ્રવાહી જે છે એ યોગ્ય રીતે ફરી શકતું નથી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે, સર્ક્યુલેટ એટલે ફરવું. બરાબર છે, તો પ્રવાહી યોગ્ય રીતે ન ફરવાનું આ કારણ છે જે લેખક આપણને અહીંયા સમજાવવા માંગે છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ ધ કેરેબ્રોફેનિયલ ફ્લોર ફેલિડ ઇન અ પોઝિટિવ વે. ક્રાઉન ફુલ જે છે એ મગજનું જે પ્રવાહી છે એના પર હકારાત્મક અસર કરે છે. ઇટ હેલ્પ્સ ક્લેમ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ક્લુડ ધ સ્ટમક એટ એઝ વેલ એઝ હેલ્પિંગ યોર થિંક ક્લિયરલી. અહીંયા શું કહે છે કે ગ્રાઉન્ડફુલ મગજમાં જે પ્રવાહી પર હકારાત્મક અસર થાય છે તેનાથી જે નર્વસ સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમનો મતલબ શું થાય, ચેતાતંત્ર, એકદમ શાંત પડે છે. અને ઘણી વખત માથાનો દુખાવો હોય કે તણાવ હોય કે તણાવથી ઉત્પન્ન થતું બીજું કોઈ કારણ હોય, કે સમજી લો કે પેટમાં, સ્ટમક એક્ટનો મતલબ શું થાય, પેટમાં દુખતું હોય, બરાબર, તો તે તમને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે આ એક્સરસાઇઝ. પ્લીઝ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ. હવે અહીંયા શું કરવાનું છે, તમારે તમારા જે આંગળીઓ છે, બરાબર, એ બંને હાથની જે આંગળીઓ છે એને શું કરવાનું છે, લાઇક ધ કોમ ઓન ધ ટોપ ઓફ યોર હેડ સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. અહીંયા શું કહે છે લેખક કે તમારા માથા ઉપર કાસ્કાની જેમ બંને હાથની આંગળીઓ મૂકવાની છે, જેથી નાની આંગળીઓ જે છે એ તમારા વાળની જે લાઈન છે જેને આપણે શું કહીએ છીએ, હેરલાઈન છે, એને અડીસાય, અડીને ટચ કરે એ રીતના તમારે મૂકવાની છે. આ એક એક્સરસાઇઝ છે. ફ્રેમલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કેલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલાઇન કોમ્બિંગ આઉટવર્ડ્સ વિચ ઇચ હેન્ડ. અહીંયા શું કહે છે, તમારી આંગળીઓને ક્યાં સુધી લઈ જવાની છે, ખોપડી સુધી લઈ જવાની છે, અને પછી જોશથી દબાવવાની છે, અને મધ્ય ભાગનો જેનો વચ્ચેમાં વચ્ચેનો ભાગ છે ત્યાં દરેક આંગળીઓ વડે બહારની બાજુએ કાંસકાની જેમ કાઢવાની છે, બહારની બાજુએ કાઢવાની છે. નાવ પ્લેસ યોર હેન્ડ ઇન સેમ વે હાયર અપ ઓન ધ મિડલ ઓન ધ મિડલાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસીજર. હવે બીજું શું કહે છે, હવે એવી જ રીતના તમારે શું કરવાનું છે, ફરીથી તમારા માથાની પાછળની બાજુએ હાથ મૂકવાનો છે અને આ પ્રક્રિયાને ફરીથી કરવાની છે. બરાબર છે, નાવ પ્લેસ ધ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક, બરાબર, પાછળ બાજુ મૂકો અને ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસીજર. આ પ્રોસીજરને રિપીટ કરો.
અહીંયા આ બે પોઈન્ટ્સની અંદર શું કહેવા માંગે છે, આની અંદર શું કહે છે કે તમારી જે આંગળીઓ છે એને ખોપડી સુધી લઈ જાઓ, જોશથી દબાવો, મધ્ય ભાગની અંદર દરેક આંગળીઓ વડે બહારની બાજુ કાંસકાથી ફેરવો. અને આ પોઈન્ટ્સની અંદર રાઇટર આપણને શું કહે છે, એવી જ રીતના તમારા હાથ જે છે એ માથાની પાછળની બાજુએ લઈ જાઓ અને આ પ્રોસેસ જે છે એને શું કરો, રિપીટ કરો. રિપીટ કરો એટલે ફરીથી આ પ્રોસેસને તમારે કરવાની છે. હવે અહીંયા નેક્સ્ટ પેરેગ્રાફની અંદર, નેક્સ્ટ પોઈન્ટની અંદર શું કહે છે, મેન્ટલ ક્વિક ફિક્સિસ. મેન્ટલ ક્વિક ફિક્સિસ એ શું છે જોઈએ આપણે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમને જે પ્રકારનું સંગીત ગમતું હોય એ ચાલુ કરો અને રૂમમાં તમારે ડાન્સ કરવાનો છે, નાચવાનું છે. ધીસ ક્રિએટિવ એક્ટિવલી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓન ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. આ પ્રકારનું જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે, ક્રિએટિવ એક્ટિવિટીનો મતલબ શું થાય, સર્જનાત્મક પ્રવૃત્તિ જે છે એનાથી તમારા મગજની જમણી બાજુનો, રાઇટ સાઇડનો મતલબ શું થાય, જમણી બાજુનો ઉપયોગ થાય છે અને એનાથી તમારા મગજની જે સમતુલા છે, અહીંયા શું કહે છે, રીબેલેન્સ એટલે પુનઃ સમતુલા જે છે એ જાળવવામાં મદદ. તમે કદાચ બહુ જ બધા સ્ટ્રેસ થઈ ગયા હોય તો તમારા મગજને પુનઃ સમતલ કરે છે. બીજું એક પ્રોસેસ કહે છે, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્યુલી, ધીસ ઓલવેઝ યોર માઇન્ડ ક્લેમ ડાઉન. એક ફિશ ટેન્ક છે, બરાબર, ફિશ ટેન્ક આપણને ખબર છે, પેલું માછલી જે ઘર હોય, બરાબર, એમાં ટાંકી ગણી લો, એમાં માછલીને જે તરતી હોય એને ધીરે ધીરે તમે તરતી જુઓ, આનાથી તમારું મગજ શું થશે, ક્લેમ ડાઉન એટલે કે શાંત થશે. તમારા મગજને શાંત પાડવામાં આ એક્સરસાઇઝ આ તમને હેલ્પ કરશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીસ, બરાબર, તમારી બધી જ ચિંતાઓ એક કાગળ ઉપર લખી નાખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ યોર હેડ. અને બધી જ ચિંતાઓ મનની એક કાગળ ઉપર તમે લખી નાખી અને મનની બહાર નીકળી જશે. એ પેપરને જે છે એ તમારે તમારી પાસે રાખીને એટલે એ તમારી બધી ચિંતાઓ મનમાંથી નીકળી જશે. ગેટ આઉટ ઇન ટુ ધ નેચરલ એન્ડ વોક. તમે ઘરની બહાર નીકળો, કુદરતી વાતાવરણમાં નીકળો, બરાબર છે, અને શું કરો, ચાલવા માટે જાઓ. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ બી હેપન ટુમોરો. આજે શું સાચું છે, આજે શું યોગ્ય છે, બરાબર, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કાલે શું થશે, હવે શું થશે, એવો વિચાર ક્યારે કરો નહીં. સાઇન ઇન અ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન, બરાબર છે. અહીંયા શું કહે છે, નહાતી વખતે સિંગ મતલબ કે ગાઓ, સોરી, દેટ ઇઝ નોટ સાઇન, સિંગ ધ બાથ એટલે કે નહાતી વખતે ગીતો ગાઓ, અને શેમ્પૂ બોટલને તમે ફોન તરીકે, માઇક્રોફોન એટલે કે તમે માઇક તરીકે યુઝ કરી શકો છો ગીતો ગાવા માટે. આ બધી જે કસરતો છે જેના કારણે તમે રિલેક્સ તમારી જાતને ફીલ કરશો. Nobody is perfect and no who wants to be nobody. Mistakes are okay. દુનિયામાં કોઈ પણ માણસ જે છે ને એ સંપૂર્ણ નથી. અને કોને સંપૂર્ણ બનવું છે, ભૂલ તો થાય જ, બરાબર. મિસ્ટેક્સ આર ઓકેનો મતલબ શું થાય, ભૂલ તો થાય જ. કોઈ બી માણસ હોય, ગમે તેટલો પરફેક્ટ હોય, કોઈ એમ કે મેં જિંદગીમાં કોઈ ભૂલ નથી કરી, તો એવું બને જ ના, બરાબર. કોઈને કોઈ ભૂલ તો કોઈના કોઈ માણસે કરી જ હોય છે. હવે આગળ શું કહે છે, ડિલીટ ધ ફ્રેસ આઈ કાન્ટ. આ શબ્દ તમારા શબ્દ ભંડોળમાંથી હંમેશા માટે કાઢી નાખો. આઈ કાન્ટ એટલે હું નહીં કરી શકું, આ શબ્દ તમારા જીવનમાં રહેવા ના દેશો. ફ્રોમ યોર વોકાબ્યુલરી તમારા શબ્દ ભંડોળમાંથી કાઢી નાખો. ઇટ ઇઝન કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સિચ્યુએશન. આ જે શબ્દ છે, બરાબર, એ રચનાત્મક નથી, તેનાથી શક્ય હોય એટલા નિરાકરણનો દ્રષ્ટિબિંદુ જે છે એ રૂંધાઈ જાય છે. કંઈક કદાચ થઈ શકે એવું પણ હોય તો તમે આ વિચાર સાથે કદાચ એ કામ કરો, આઈ કાન્ટ, તો એ નહીં જ થાય, બરાબર છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર
અધર હેન્ડ, તમારા બીજા હાથની થોડીક લીટીઓ લખો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન. તમારા બીજા હાથથી તમે થોડીક લીટીઓ લખશો, તેનાથી તમારા મગજના બંને ભાગ ફરીથી સંતુલન થઈ શકશે. એક્સપેક્ટ ટુ બી લકી, તમે નસીબદાર છો એવું હંમેશા આશા રાખો, કે તમે હંમેશા નસીબદાર છો એની તમારે શું રાખવાની છે, આશા રાખવાની છે. તો ફ્રેન્ડ્સ, આ જે લેસન આપણે જોયું, જે લેસનનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, આપણે આ રીડ નંબર 2ની અંદર આ લેસન જોયું, વર્ડ ટુ વર્ડ એક્સપ્લેનેશન જોયું, એના રિલેટેડ જે પણ એક્સરસાઇઝ છે એ હું તમને PDFના થ્રુ ક્વેશ્ચન આન્સર્સ મોકલવાનો છું, એ તમારે તમારી નોટબુકમાં લખી દેવાની છે. આના જે હાર્ડવર્ડ મિનિંગ છે, એટલે કે આ ગ્લોઝરી છે, એ પણ તમારે લખવાની છે. બરાબર, પ્રશ્નોના જવાબ હું તમને મોકલાવીશ, એ તમારે લખવાના છે તમારી નોટબુકની અંદર, અને આ લેસનને એક્ઝામ માટે તૈયાર પણ કરવાનું છે. આ લેસનમાંથી એક્ઝામમાં શોર્ટ નોટ અને ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે, તો તમારે એની પણ પ્રિપેરેશન કરવાની છે. આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક નવા લેસન વિશે ફરીથી ચર્ચા કરીશું. ત્યાં સુધી બાય.